કેમ છો દોસ્તો? ચાલો દોસ્તો, તો આપણે આગળ જઈએ. રાસાયણિક સંતુલન લેક્ચર નંબર 6, આની અંદર આજે આપણે વાત કરવાની. જો લાસ્ટ ટાઈમ આપણે કઈ વાત કરી હતી કે કેપી અને કેસી વચ્ચેનો સંબંધ, એ વાત કરી હતી કેપી અને કેએક્સ વચ્ચેનો. હવે એ સંબંધના આધારે કે ભાઈ કોઈ પણ તમને સમીકરણ આપ્યું છે એની અંદર કેપીનું સૂત્ર આપણે તારવવું છે, તો એ કઈ રીતે તારવશું એની આપણે વાત કરવાની છે. ઉદાહરણ તરીકે તમને એવું કહી દીધું છે કે ધારો કે ચોક્કસ તાપમાને ખાલી અને બંધ પાત્રમાં એમોનિયમ કાર્બોનેટ ભરેલો છે, એમોનિયમ કાર્બોનેટ ભરેલો છે, તો શું થશે? એમોનિયમ કાર્બોનેટ ભરેલો છે, ખાલી છે અને બંધ પાત્ર છે, એની અંદર એમોનિયમ કાર્બોનેટ, અહીંયા કાર્બન છે ને અહીંયા સોલિડ લખવાનું છે, બરાબર, સોલિડ એટલે ઘન. ઓકે, એમોનિયમ કાર્બોનેટ ભરેલો છે અને એ ઘન અવસ્થામાં છે, આ એક બંધ પાત્ર જ છે. આ તમારી પાસે આ પાત્ર છે ને એ બંધ જ છે, ધારી લો કે આ પાત્ર બંધ જ છે આખું, એની અંદર એમોનિયમ કાર્બોનેટ ભરેલો છે. એનું વિઘટન થતાં કુલ દબાણ પી છે, વિઘટન થઈ જાય છે પછી આખા પાત્રનું દબાણ, આમનું દબાણ, આમનું દબાણ, આમાં જે કંઈ પણ વાયુ હશે એ બધાનું થઈને દબાણ, કુલ દબાણ કેટલું છે? પી જેટલું છે, બરાબર છે. કુલ દબાણ પી છે, કુલ સામે લખેલું અહીંયા લખી દીધું મેં, તો એના માટે કેપીનું સૂત્ર આપણે ધારવવાનું છે. શું છે બરાબર? આ ટાઈપના એમસીક્યુ ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે, એટલે ખાસ ધ્યાન રાખજો કઈ રીતે મેથડથી કેલ્ક્યુલેટ કરવા છે, અને આ ટેપમાંથી ન્યુમેરિકલ પણ પૂછી શકે છે તમને. હવે આ એમોનિયમ કાર્બોનેટ છે, NH4 ટ્વાઇસ CO3 પાત્રમાં હજી આ બન્યું જ નથી, એટલે કે આની સાંદ્રતા 0 છે, આની સાંદ્રતા પણ 0 છે, અને આની સાંદ્રતા પણ કેટલી છે? 0 છે, હજી બન્યું છે નહીં. હવે જેમ જેમ સમય જાય છે તેમ આનું વિઘટન ચાલુ થાય. ધારો કે 1 મોલ પદાર્થ લીધો છે, જોજો આ સોલિડ છે, ઘન પદાર્થ છે. હવે આની અંદરથી આ જેમ જેમ વિઘટન થાય છે તેમ, એટલે કે રિએક્શન જેમ આગળ વધે છે તેમ આ મળતો જશે, એટલે કે એમોનિયા મળે છે, CO2 મળે છે અને H2O મળે છે. H2O 1 મોલ મળે ત્યારે આ 1 મોલ મળે છે, એટલે કે ધારી લો કે આનું X મળ્યા છે ત્યારે આ X જ મળશે. આ જેટલો મળશે એના કરતાં ડબલ મળશે, તમને ખબર છે, તો આ 2X મળશે. તો આપણે હવે દબાણની વાત કરીએ છીએ દોસ્તો, તો હવે દબાણ આપ્યું છે તમને, તો આ ધારો કે આનું દબાણ X છે, તો આનું દબાણ પણ X જ હશે, કેમ કે આનું 1 મોલ ત્યારે આનું 1 મોલ છે. આનું દબાણ X છે ત્યારે આનું 1 છે 1 મોલ, ત્યારે આના કેટલા મોલ થશે? 2 મોલ, બરાબર. તો આનું દબાણ X છે ત્યારે આનું કેટલું થશે? 2X થશે, કેમ કે સમીકરણ પરથી આપણે જોઈને લખ્યું છે. તો એના પરથી સંતુલન દબાણ, દરેક વાયુનું દબાણ કેટલું હશે સંતુલન? તો આટલું હશે. તો આ જવાબ કઈ રીતે આવ્યો? P/4, P/4, P/2, એની દોસ્ત આપણે વાત કરવાની છે. ચાલો, આ જવાબ કઈ રીતે, એટલે કે આ વાયુ જે છે એનું દરેકનું દબાણ, આંશિક દબાણ આટલું આટલું છે, આ વાયુ જે છે એનું દબાણ જે છે આટલું છે, આ જવાબ કઈ રીતે આવ્યો? બરાબર છે, એટલે દરેક વાયુનું આંશિક દબાણ, આ એ પાત્રની અંદર 3 વાયુ ભરેલા છે તમારી પાસે, એ હવે આપણે વાત કરીએ છીએ. ધારી લો કે આ પાત્ર છે, હમણાં એમોનિયમ કાર્બોનેટનું વિઘટન કર્યું એટલે 3 વાયુ ઉત્પન્ન થયા. તમે કહો સર આનું દબાણ ના ગણ્યું તમે, અહીંયા માઇનસ ના કરવું જોઈએ 1 - X ને એવું, પણ નહીં, કેમ કે આ ઘન પદાર્થ છે ને, ઘન પદાર્થનું દબાણ ન હોય, અને આ આપણે દબાણની વાત કરી, X દબાણ છે, આનું X છે ત્યારે આનું કેટલું છે? 2X. ઘનને દબાણ ન હોય, આ બધા વાયુ છે એટલે દબાણ છે. તો આ પાત્રની અંદર 3 વાયુ છે, એમોનિયા છે, એના 2 મોલ મળ્યા છે, પ્લસ તમને CO2 1 મોલ મળ્યો છે ને, પ્લસ H2O 1 મોલ મળ્યો છે. આ ત્રણેયના આ રીતે છે, એટલે આના 2 મોલ છે, પ્લસ આનો 1 મોલ છે, અને આના કેટલા મોલ છે? 1 મોલ છે. તો આ પાત્રની અંદર એમોનિયાનું આંશિક દબાણ કેટલું, પ્રેશર ઓફ એમોનિયા કેટલું, પ્રેશર ઓફ એમોનિયા, પ્રેશર ઓફ NH3, પ્રેશર ઓફ NH3, પ્રેશર ઓફ CO2 અને પ્રેશર ઓફ H2O એ કેટલું કેટલું હશે? દરેક વાયુનું આંશિક દબાણ માપવું છે. તો આંશિક દબાણનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ કે આપણી પાસે દરેકના મોલ અંશ સાથેના સંબંધનું સૂત્ર છે, દરેક વાયુનું આંશિક દબાણ સાથેનું. તો આના મોલ અંશ કેટલા થશે? આના મોલ 2, આના મોલ 1 અને આના ટોટલ મોલ કેટલા છે? 4. તો મોલ અંશ એટલે કે X મોલ અંશ જે છે, મોલ ફ્રેક્શન ઓફ એમોનિયા, એના કેટલા થશે? એના મોલ કેટલા છે? 2, અને કુલ મોલ કેટલા છે? 4, એટલે કેટલા થશે? 1/2, બરાબર ને, 1/2. આના મોલ અંશ કેટલા થશે? 1/2 થશે. ત્યારબાદ X CO2, CO2ના મોલ અંશ કેટલા થશે? તો એના મોલ કેટલા છે? 1. કુલ મોલ કેટલા છે? 4, 1/4. અને XH2O એ કેટલા થશે? XH2O એ પણ 1/4 થશે, કેમ કે એના મોલ કેટલા છે? 1, અને કુલ મોલ કેટલા છે? 4 છે, બરાબર. એટલે ત્રણેયના જે છે મોલ અંશ મળી ગયા. શું મળી ગયું? ત્રણેયના મોલ અંશ. આના મોલ અંશ જે છે એના મોલ અંશ આટલા છે, આના મોલ અંશ આટલા છે, અને આના મોલ અંશ આટલા છે. હવે એક મોલ અંશ પરથી દરેક વાયુનું આંશિક દબાણ મળે છે, એનું એક સૂત્ર છે. ધારી લો કે પ્રેશર ઓફ એમોનિયા બરાબર, ઓકે, 11મા ધોરણની અંદર 5મા ચેપ્ટરની અંદર આવે છે, પ્રેશર ઓફ એમોનિયા બરાબર XNH3
એટલે કે એ વાયુના મોલન્સ, જો આ વાયુ ત્રણેય વાયુ ભેગા છે એમાં મારે એમોનિયાનું જ ખાલી દબાણ જોઈએ છે, તો એમોનિયાના મોલન્સ ગુણ્યા પીકુલ, પીકુલ કે બકુલ તમે જે કહેતા હોય તે, બરાબર છે ને? કુલ દબાણ જે છે એ લેવાનું છે. તો આના મોલન્સ કેટલા છે? આના 1/2, બરાબર છે, 1/2. અને પીકુલને શું કહેતા હતા? પી. કુલ દબાણ કેટલું લેવાનું? પી. તો તમારું આના આના મોલન્સ કેટલા આવી ગયા? પ્રેશર ઓફ એમોનિયા કેટલા આવી ગયું? પી બાય 2. એટલે આવી ગયું ને, પી બાય 2 આવી ગયું, પ્રેશર ઓફ એમોનિયા મળી ગયું તમને, બરાબર છે. આવી જ રીતે તમે શું શોધી શકો છો? પ્રેશર ઓફ CO2. તો પ્રેશર ઓફ CO2ને મારે લેવું હોય તો હું અહીંયા લખી શકું. જો આ પ્રેશર ઓફ એમોનિયા મને મળ્યું પી બાય 2, તો આ પ્રેશર ઓફ એમોનિયા કેટલું મળ્યું? પી બાય 2. આ રીતે જવાબ આવ્યો. જેટલું પ્રેશર H2O નું હશે એટલું જ પ્રેશર કોનું હશે? CO2 નું. કેમ કે બેના મોલ એક જ છે કે નહીં? તો મારે અહીંયા ગણતરી કરવી હોય ભાઈ, પ્રેશર ઓફ CO2 બરાબર શું થાય? XCO2 ના મોલન્સ અને પી કુલ, કુલ દબાણ. CO2 ના મોલન્સ કેટલા છે? ચલો 1, અહીંયા 1 છેદમાં કેટલા આવે? 4 CO2, અને પાણીના પણ એટલા જ છે. 1 છેદમાં 4 ઇન્ટુ શું આવશે? પી. દબાણ કેટલું છે? પી. એટલે અહીંયા કેટલું આવશે? પી બાય 4. તો પ્રેશર ઓફ CO2 કેટલું આવશે? પી બાય 4. પ્રેશર ઓફ CO2 પી બાય 4. આ પી બાય 4, આ પ્રેશર ઓફ CO2 જે આવ્યું છે પી બાય 4 એની આપણે વાત કરીએ છીએ. આ પ્રેશર ઓફ CO2 જે છે એ કેટલું આવ્યું? પી બાય 4. ને એવી જ રીતે પ્રેશર ઓફ H2O સંતુલને કેટલું થશે? પી બાય 4. ત્રણેય વાયુના આંશિક દબાણ થઈ ગયા, સંતુલન દબાણ થઈ ગયા, બરાબર છે. કઈ રીતે ગણાય તેમાં વાત કરી છે, વિગતવાર ગણતરી આપેલી જ છે. આપણે જોઈ લઈએ દોસ્તો, આપણે જે હમણાં ગણતરી કરી તે જ પ્રેશર ઓફ એમોનિયા, આ એમોનિયાના મોલન્સ વધ્યા છે, 2/1/2 આવ્યા. પ્રેશર ઓફ એમોનિયા બરાબર એના મોલન્સ અને કુલ દબાણ, એના મોલન્સ 1/2 અહીંથી આવ્યા અને કુલ દબાણ એટલે એમોનિયાનું દબાણ કેટલું થયું? પી બાય 2. બહુ સીધી વાત છે. કુલ મોલ કેટલા છે એ આપણે પહેલાં વાત થઈ ગઈ છે, 2+1+1 એટલે કેટલા થઈ ગયા? 4. XCO2 એટલે CO2ના મોલન્સ 1/4, કારણ કે એના આ CO2નું પ્રમાણ છે, આ કોનું પ્રમાણ છે? H2O નું પ્રમાણ, અને આ કોનું પ્રમાણ છે? એમોનિયાના મોલ છે. CO2ના મોલ 1 અને કુલ મોલ 4, એટલે મોલન્સ થઈ ગયા કે નહીં? મોલન્સ એટલે સૂત્ર ખબર ને, ઘટકના મોલ છે એમાં કુલ મોલ. તો પ્રેશર ઓફ CO2 એટલે એના એના મોલન્સ ગુણ્યા પી કુલ, કુલ દબાણ, એના મોલન્સ કેટલા? 1/4, અને કુલ દબાણ પી, તો પી બાય 4 આવી ગયું. જેટલું એમોનિયા CO2નું દબાણ છે એટલું દબાણ કોનું છે? H2O નું. પ્રેશર ઓફ H2O બરાબર H2O ના મોલન્સ અને કુલ દબાણ. H2O ના મોલન્સ કેટલા છે? 1/4 છે, અને કુલ દબાણ કેટલું છે? પી છે. ખ્યાલ આવ્યો? એટલે પી બાય 4. તો ત્રણેય વાયુનું આપણા પાત્રની અંદર 3 વાયુ છે, આપણે વાત કરી હતી. આ પાત્રમાં 3 વાયુ ભરેલા છે, ત્રણેય વાયુનું આંશિક દબાણ છે એટલે કુલ દબાણ જેટલું થશે ને? તો પી કુલ બરાબર શું થાય? પ્રેશર ઓફ એમોનિયા, પ્રેશર ઓફ CO2, પ્રેશર ઓફ H2O. પણ આપણા KPનું સૂત્ર તારવું હોય તો KP માટે આના માટે સૂત્ર કયું લખાય KPનું? ચલો એની વાત કરી દઉં. તો આપણે જે અત્યારે લખ્યું છે એના માટે આપણી પાસે એમોનિયમ કાર્બોનેટ છે, NH4 ટ્વાઇસ, CO3 સોલિડ, ઇટ ગીવ્સ તમને આપે છે 2NH3 પ્લસ CO2 અને પ્લસ H2O. હવે આ ગેસ છે, આ ત્રણેય મિત્રો ગેસ છે, અને આ જે છે એ સોલિડ છે. તો આના માટે KPનું સૂત્ર લખવું હોય દોસ્તો, KP બરાબર શું થશે? નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. પણ અહીંયા સાંદ્રતા નથી લેવાની, અહીંયા દબાણ લેવાનું છે. તો નિપજનું દબાણ છેદમાં પ્રક્રિયકનું દબાણ KPનું. પણ આ નિપજ પણ આપણે KP જ્યારે લેતા હોય ત્યારે વાયુરૂપ પ્રક્રિયક અથવા વાયુરૂપ નિપજને જ ધ્યાનમાં લેવાના. કેમ? દબાણ એનું જ હોય ને વાયુનું, પ્રવાહીનું ન હોય, ઘનનું ન હોય, એક્વિયસ હોય તો એનું ન હોય. તો આનું દબાણ આનું જ આવશે, એટલે કે છેદમાં જે લખવાનું થાય એ લખવાનું જ નહીં થાય. કેમ કે આ જે નિપજનું દબાણ છેદમાં પ્રક્રિયકનું દબાણ લખવાનું છે, પણ છેદમાં પ્રક્રિયકનું દબાણ આવશે જ નહીં. કેમ કે પ્રક્રિયક તો ઘન છે, તો એનું દબાણ ન હોય તો એ લખવાનું જ નહીં, એક લઈ લેવાનું છે. ખ્યાલ આવે? તો અહીંયા તો આનું દબાણ નિપજનું દબાણ, તો નિપજ કોણ છે? પ્રેશર ઓફ એમોનિયા. પ્રેશર ઓફ એમોનિયાની કેટલી ઘાત આવશે? 2, કેમ કે આગળ 2 છે ને, ગુણ્યા પ્રેશર ઓફ CO2 ગુણ્યા પ્રેશર ઓફ H2O. થઈ ગયું આટલું? તો બસ આટલી વાત પતી ગઈ. તો આટલું થઈ ગયું. હવે પ્રેશર ઓફ એમોનિયા જે છે એ તમને ખબર છે કેટલું મૂકવાનું. પ્રેશર ઓફ એમોનિયા હમણાં જ આપણે લીધું, કેટલું મૂકવાનું? પી બાય 2. ચાલો તો પ્રેશર ઓફ એમોનિયા હું મૂકી દઉં છું અહીંયા પી બાય 2. પણ પી બાય 2 નો શું આવે છે? સ્ક્વેર. ખ્યાલ આવ્યો? પ્રેશર ઓફ CO2 કેટલું મૂકશું? પી બાય 4. ને પ્રેશર ઓફ H2O પણ કેટલું મૂકશું? પી બાય 4. તો અહીંયા પ્રેશર ઓફ આ બે પી બાય 4, આનો સ્ક્વેર નથી, પી બાય 4. તો આનો તમે ગુણાકાર કરો તો આટલો જવાબ આવવો જોઈએ. ચેક કરી લઈએ, આવે જ છે. બહુ સીધી વાત છે. આનો પ્રેશર જે છે એનો સ્ક્વેર થયો, એટલે અહીંયા સ્ક્વેર થયો એટલે 2 થયા 3 અને 4, એટલે આની કેટલી ઘાત થઈ? 4 છેદમાં.
આનો સ્ક્વેર એટલે બે નો વર્ગ થઈ ગયો એટલે કેટલા આવશે? ચાર, ચાર ચાર સોળ, સોળ ચોક ચોસઠ એટલે કેટલા આવી ગયા? 64. ખાસ ધ્યાન રાખજો આનો એકમ કયો આવશે. એકમ પણ 12 ની 4 ઘાત. કઈ રીતે 12 ની 4 ઘાત? આનો એકમ કયો થયો? 12. 12 નો સ્ક્વેર. આનો એકમ કયો થયો? 12. બરાબર. આનો એકમ કયો થયો? 12. એટલે ટોટલ 12 નો સ્ક્વેર ગુણ્યા 12 ગુણ્યા 12 એટલે કેટલી થઈ? 12 ની 4 ઘાત થઈ. એટલે ફાઇનલ જવાબ આપણો આ થઈ ગયો. બરાબર છે કે નહીં? તો આ કેપીનું સૂત્ર દોસ્તો મળી ગયું. કેપીનું સૂત્ર બરાબર P4 ના છેદમાં 64. 12 ની કેટલી ઘાત? 4 ઘાત. આ MCQના ઓપ્શનમાં જવાબ મૂકેલો હોય છે. એટલે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે. ન્યુમેરિકલ માટે પણ આ કોન્સેપ્ટની બહુ જ જરૂર પડશે. એટલે ખાસ વ્યવસ્થિત અને મસ્ત અને બેસ્ટ રીતે પ્રિપેર કરજો. આવું જ એક બીજું ઉદાહરણ આપણે લઈએ એના જેવું જ. એમોનિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ છે તમને, બરાબર આપ્યો છે. એમોનિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ આપ્યો છે. એની એમાંનું વિઘટન થાય છે તો શું મળે છે તમને? એમોનિયા અને H2S મળે છે. એમોનિયા વાયુ અને H2S ગેસ મળે છે. આ સોલિડમાંથી આ ગેસ મળે, આ ગેસ મળે છે. શૂન્યાવકાશ ધરાવતા બંધ પાત્રમાં એમોનિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ જે છે એનું પ્રમાણ વિઘટન થાય છે અને આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક KPનું સૂત્ર તારવો. સંતુલન અચળાંક KPનું સૂત્ર તારવાનું રહેશે. તો NH4 HS સોલિડ જે છે એમોનિયા અને H2S મળ્યા છે. શરૂઆતમાં એક બંધ પાત્રમાં જ છે. આ પાત્ર બંધ જ છે. ધારી લો કે આ પાત્રની અંદર જ આપ્યું છે અને પાત્ર બંધ છે. બરાબર. એમોનિયમ NH4 HS આપેલું છે, વિઘટન થશે એટલે એમોનિયા મળશે અને કેવું મળશે? H2S ગેસ મળશે. આ બે ગેસ મળે. શરૂઆતમાં ધારી લો કે 1 મોલ લઈ લઈએ છે ત્યારે આનું પ્રમાણ 0 છે. આનું પ્રમાણ પણ કેટલું છે? 0 છે. ધારો કે આ 1 મોલ મળે ત્યારે આપણને 1 મોલ મળે છે. એટલે કે આ X મળે ત્યારે આપણને કેટલું મળે છે? X મળે છે. એટલે કે આનું દબાણ X હશે ત્યારે આનું દબાણ પણ કેટલું હશે? X જ હશે. તો કુલ દબાણ P લઈ લેવાનું છે. કુલ દબાણ કેટલું લઈ લેવાનું? પહેલા દાખલામાં કરેલું હતું એવી રીતે જ કરવાનું છે દોસ્તો. ધારી લો કે આ તમને પાત્ર આપી દીધું છે. ચાલો અહીંયા પાત્ર આપી દીધું છે તમને. એ પાત્રની અંદર એમોનિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ તમે આપ્યા મૂકેલો હતો. એનું વિઘટન થાય પણ આ સોલિડ છે એટલે આનું દબાણ આવશે જ નહીં. આ બેનું જ દબાણ આવશે એટલે ધીમે ધીમે આ બનતા જાય છે એટલે બે ગેસ બને છે, એમોનિયા અને H2S. આ બે બને છે. આનો 1 મોલ છે, આનો પણ 1 મોલ છે. હવે તમારે લેવું છે પ્રેશર ઓફ એમોનિયા અને પ્રેશર ઓફ H2S. આની અંદર આપણે ફાઇન્ડ કરવું છે. તો બેના મોલ્સ જોઈએ છે. તો એક્સ NH3 બરાબર એના મોલ કેટલા? 1 અને કુલ મોલ કેટલા? 2. અને એક્સ H2S એના મોલ કેટલા છે? 1 અને કુલ મોલ કેટલા છે? 2. તો પ્રેશર ઓફ એમોનિયા બરાબર એક્સ NH3 ઇન્ટુ પી કુલ. એક્સ NH3 કેટલો છે? 1/2. અને પી કુલ કેટલો છે? પી. તો અહીંયા પી જ મૂકી દઉં એટલે P/2 આવી ગયું. અને પ્રેશર ઓફ H2S બરાબર એક્સ H2S, H2Sના મોલન્સ અને પી કુલ. ઓકે, H2Sના મોલન્સ કેટલા છે? 1/2 બરાબર. અને કુલ દબાણ કેટલું છે? પી છે. તો P/2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન રાખજો. એટલે બંને વાયુના દબાણ તમને મળી ગયા. દરેક વાયુના આંશિક દબાણ, એમોનિયાનું આંશિક દબાણ કેટલું આવ્યું? P/2. H2Sનું આંશિક દબાણ કેટલું આવ્યું? P/2. તો અહીંયા હું લખી દઉં કે એમોનિયાનું જે આંશિક દબાણ છે એ કેટલું આવ્યું? P/2. સંતુલને આ ક્યારે દબાણ છે? સંતુલને દબાણ છે દોસ્ત. સંતુલન પહેલાં શરૂઆતમાં આનું 0 હતું, આનું 0 હતું, પણ સંતુલને આનું દબાણ કેટલું છે? P/2 છે. આનું દબાણ સંતુલને, H2Sનું દબાણ સંતુલને કેટલું છે? P/2 છે. બંનેનું દબાણ સંતુલને દબાણ મળી ગયું છે. પ્રેશર ઓફ એમોનિયા સંતુલને P/2, પ્રેશર ઓફ H2S સંતુલને કેટલું છે? P/2. હવે આપણે KP જોઈએ છે. તો KP એ શું આવશે? નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. આ કોન્સેપ્ટથી આપણે આગળ ચાલશું. અમે ગણતરી કરી તે જ બતાવી છે. પ્રેશર ઓફ એમોનિયા આપણે શોધ્યું P/2, પ્રેશર ઓફ H2S P/2. ઓકે, આ તમારે વ્યવસ્થિત ગણતરી કરવી હોય તો આની અંદરથી પણ કરી શકો છો. પહેલી કરી તે પણ આપણે લીધેલી છે તે જ છે. ઓકે, અહીંયા શું આવશે? 1+1 એટલે 2, બેના ટોટલ મોલ આપેલા છે. હવે કુલ દબાણ કેટલું થશે? આપણી પાસે રિએક્શન એવી છે NH4HS આ સોલિડ છે, ઇટ ગિવ્સ NH3 ગેસ પ્લસ H2S ગેસ થઈ ગયો. આના માટે KP લેવો છે. શું લેવું છે? KP
કેપી બરાબર શું થશે? નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયક, પણ સાંદ્રતા છે નહીં, આપણે દબાણ લેવાનું છે, કેમ કે કેપી છે, કેસી વધ તો સાંદ્રતા લેતા આપણે, અહીંયા દબાણ છે. તો એમોનિયાનું દબાણ છેદમાં અને એમોનિયાનું આ બંનેનું દબાણ છેદમાં આમનું દબાણ આવશે, પણ આનું દબાણ લખવાની જરૂર નથી. કેમ નથી? કેમ કે આ સોલિડ આપ્યો છે તમને, એટલે એનું દબાણ ના હોય. તો અહીંયા પ્રેશર ઓફ એમોનિયા, ઓકે, એની એક ઘાત, કેમ કે અહીંયા સહગુણક એક જ છે ને, પ્રેશર ઓફ H2S, એની પણ કેટલી ઘાત? એક. તો પ્રેશર ઓફ એમોનિયા કેટલું છે? હમણાં જ આપણે લીધું, પ્રેશર ઓફ એમોનિયા કેટલું છે? P/2. પ્રેશર ઓફ H2O કેટલું છે? P/2. તો કેટલું આવશે? આ P/2 અને આ પણ કેટલું? P/2. તો P²/4 તો આવી ગયો, P²/4 અને એકમ કયો? 12. આનો એકમ 12, આનો એકમ 12, એટલે 12 સ્ક્વેર થઈ ગયો. હા, પરીક્ષામાં એવી રીતે પણ પૂછે છે કે P² બરાબર શું થયું? P² તો આ અહીંયા લઈ લીધો, KP × 4 તો આનું વર્ગમૂળ કાઢો, તો આનું વર્ગમૂળ અંડર રૂટ KP અને આનું કેટલું થશે? 2. એટલે ઓપ્શન આવા પણ મૂકી શકે છે. કુલ દબાણ કેટલું હશે? અંડર રૂટ KP ઇન્ટુ 2. કુલ દબાણ P² બરાબર કેટલું હશે? બરાબર છે KP ઇન્ટુ 4. તો આવા અલગ અલગ ઓપ્શન તમને મૂકી શકે, ફેરવી ફેરવીને પ્રશ્નો દોસ્તો પૂછી શકે છે. એટલે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે, આપણે આ બે ઉદાહરણ લીધા છે, આની મેથડ ખાસ સમજવાની છે. આ ઉપરથી બીજા ઉદાહરણો પણ તમને પૂછી શકે છે, એટલે એની મસ્ત અને બેસ્ટ મેથડ શીખવાની રહેશે. ઓકે, થેન્ક યુ.